કન્ના છે. હું પત્રકાર, લેખક, તંત્રી છું અને પુસ્તક પ્રેમી પણ છું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા 6 વર્ષથી રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરે છે. એ ખરેખર ખૂબ જ સરસ આયોજન હોય છે. કોર્પોરેશનનું મોટાભાગે કામ શહેરને રહેવાલાયક બનાવવાનું હોય છે, એટલે રસ્તાઓ બરાબર હોય, પાણી બધાને બરાબર મળતું હોય, ગટરની પરિસ્થિતિ સારી હોય, વાહન ટ્રાફિકનો પ્રશ્ન ના હોય, આ પ્રકારનું મોટાભાગે એનું કામ હોય છે શહેરને રહેવાલાયક બનાવવાનું. પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક ડગલું આગળ વધીને શહેરને જીવવાલાયક પણ બનાવે છે, અને શહેર જીવવાલાયક ત્યારે બને છે જ્યારે કલાની વિવિધ પ્રવૃત્તિઓ વિકસતી હોય. પુસ્તક મેળવવાનું આયોજનનું કામ કોર્પોરેશનનું હોય નહીં, પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એવો વિચાર કર્યો કે શહેરીજનોને આપણે પુસ્તકો વાંચતા કરીએ, કારણ કે મન બદલાશે તો વ્યક્તિ બદલાશે, અને વ્યક્તિ બદલાશે તો સમાજ બદલાશે. અને જે આયોજન થાય છે એ ખૂબ જ દૃષ્ટિપૂર્વકનું થાય છે. આયોજકોએ જે રાષ્ટ્રીય કક્ષાના અને આંતરરાષ્ટ્રીય કક્ષાના પુસ્તક મેળાઓ થાય છે એનું એમણે બરાબર અભ્યાસ કર્યો છે. એક બાજુ પુસ્તક મેળાના સરસ મજાના સ્ટોલ હોય અને બીજી બાજુ એને પૂરક બને એવી કેટલી બધી સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓ હોય. આવું ભાગ્યે જ બીજે તમને ક્યાંક જોવા મળશે કે એક સાથે અનેક પ્રવૃત્તિઓ થતી હોય. એમાં લેખકો આવીને પોતાની વાત પણ કરે, પોતાના પુસ્તકોની વાત કરે, બ્લોગ રાઇટિંગ જેવા વર્કશોપ પણ યોજાય, વાંચવું કેવી રીતે જોવું જોઈએ, બોલવું કેવી રીતે જોઈએ એના વર્કશોપ પણ રાખવામાં આવે, જાણીતા લેખકોના ઇન્ટરવ્યૂ પણ કરવામાં આવે, અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ હોય. એમાં સુગમ સંગીતના કાર્યક્રમ હોય, લોકસંગીતના કાર્યક્રમ હોય. તો આવી અનેક પ્રકારની વિવિધતાવાળી પ્રવૃત્તિઓ છેલ્લા 6 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. એ ખરેખર સરાહનીય છે. એને કારણે અમદાવાદના લોકો જે પુસ્તકો પ્રમાણમાં ઓછા વાંચે છે એવું કહેવાય છે. એકવાર હાસ્ય લેખક વિનોદ ભટ્ટે એવું કહ્યું હતું કે અમદાવાદમાં જ્યારે તોફાનો થતા ત્યારે પગરખાની દુકાનો લૂંટાતી હતી, પણ કોઈ દિવસ પુસ્તકોની દુકાન લૂંટાઈ નથી. એટલે લોકોને પોતાના મગજ કરતાં પગની ચિંતા વધારે છે એવું એ મજાકમાં કહેતા. પણ અમદાવાદીઓ હવે બદલાઈ રહ્યા છે, અમદાવાદીઓને હવે પુસ્તકોમાં રસ પડી રહ્યો છે, અને અહીંયા જે કાર્યક્રમો થાય છે એમાં અમદાવાદીઓ હંસે હંસે ઉમટી પડે છે, અને બહુ મોટી સંખ્યામાં પુસ્તકોનું વેચાણ પણ થાય છે. આ વસ્તુ બતાવે છે કે આ જે રાષ્ટ્રીય પુસ્તક મેળો નું આયોજન છે એની પાછળ જે હેતુ હતો એ હેતુ બરાબર સર થયો છે, અને વધારે ને વધારે સારી રીતે આ પુસ્તક મેળો હજી આગળ વધે એવી હું શુભકામનાઓ આપું છું. અને અત્યારે એક એવી ફરિયાદ થાય છે કે નવો જમાનો આવ્યો છે, નવી નવી ડિવાઇસીસ આવી છે, મોબાઈલ ફોન જેવા ઉપકરણો આવ્યા છે, ટેબ્લેટ્સ આવી ગયા છે, એટલે લોકો વાંચતા નથી. આ ફરિયાદ અર્ધ સત્ય છે. એમાં સત્ય તો છે જ, એ આપણે ના નહીં પાડી શકીએ, પરંતુ જેને વાંચવું છે એ તો વાંચે જ છે. જે સાચું કલા પ્રેમી છે એ લોકો 100% પુસ્તકો સુધી આવે છે, એમને તરસ છે પુસ્તકોની. અને એ મેં હમણાં જોયું કે કાલે એક છોકરો અહીંયા આ પુસ્તક મેળામાં પોતાની નોટમાં મરીઝની કાવ્ય પંક્તિઓ અને એનો પરિચય ઉતારતો હતો. તો આ પુસ્તક મેળાનું પ્રદાન છે કે એ નાના બાળકને મરીઝ સુધી ખેંચી જાય છે. તો વાંચન જુદા પ્રકારે ચાલુ જ રહેવાનું છે, અને પુસ્તકમાં તો ઘણી બધી શક્તિ છે, વાંચ્યા વગર ચાલવાનું નથી. ગુજરાતીમાં એક કહેવત છે કે કૂવામાં હોય તો અવાડામાં આવે. એ કહેવતમાં મેં એક ઉમેરો કર્યો છે કે કૂવામાં હોય તો અવાડામાં આવે, અને કૂવામાં જેવું હોય એવું જ અવાડામાં આવે. એટલે કૂવામાં જો શુદ્ધ પાણી હોય તો અવાડામાં શુદ્ધ પાણી આવે. વાંચન એ કૂવો છે, સમાજનો કૂવો છે, એ જેવું વંચાશે સમાજમાં એવું જ વિચારોમાં પણ, વિચારો રૂપી અવાડામાં અને આચાર રૂપી અવાડામાં એવું જ આવવાનું છે. લોકો વધુ ને વધુ પુસ્તકો વાંચતા થાય, પોતાના બાળકોને પણ પુસ્તકો વાંચતા કરે, અને માતૃભાષા ગુજરાતીને ભૂલે નહીં એવી શુભકામનાઓ સાથે હું મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ સર. થેન્ક યુ.